સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે સ્નેહી સ્વજનના મરણ વખતે આપણે શું કરવું જોઈએ જે જાયું તે જાય એટલે જન્મે એ મરે જ રાજા રાણા છત્રપતિ હાથી કે અસ્વાર મરણ સબકો એક દિન અપની અપની બાર બ્રહ્મચારીજી લખે છે કોઈ ગર્ભ વિશે મરે મરે જન્મતા કોઈ બાળપણામાં મરે યુવાન મરતા જોઈ નિયમ નહીં વર્ષોતણો મરણ અચાનક થાય એક નિયમ નક્કી ખરો જન્મે તે મરી જાય મરનારો તો પાછળ રહેલ અને બોધ આપતો જાય છે કે વારા પછી વારો આજે મારો કાલે તારો કબીર કહે છે રોના કહા વિચાર કે હસન કહા વિચાર ગયે સો આવન કે નહીં રહે સો જાવન હાર કોઈનો વીસ વર્ષનો પુત્ર મરી ગયો હોય તે વખતે તે જીવને એવી કડવાશ લાગે કે સંસાર ખોટો છે પણ બીજે જ દિવસે એ વિચાર બાજી વૃત્તિ વિસ્મરણ કરાવે છે કે એનો છોકરો કાલે સવારે મોટો થઈ રહેશે એમ થતું જ આવે છે ને શું કરીએ આમ થાય છે પણ ગોપાલદેવ કહે છે કે એમ નથી થતું કે તે પુત્ર મરી ગયો તેમ હું પણ મરી જઈશ ત્યાં જીવને વૃત્તિ છેતરે છે સાપના મોંમાં પડેલો દેટકો મોં ખોલીને મચ્છર માખી પકડવા આતુર છે અને એવી રીતે આ જીવો પણ સંસારમાં ભોગ માટે તરસ્યા ભૂખ્યા વલખા મારા કરે છે કોઈ ગુજરી જાય ત્યારે એ વિચાર ભાગ્યે જ કોઈને આવે કે પોતે પણ પૂર ઝડપથી એ દિશામાં એટલે મરણના મુખમાં ધસી રહ્યો છે આ સંસારમાં ચાર પ્રકારના ઋણ હોય છે વાલું વેરી લેણું અને દેણું એકબીજાને મળીને પોતાનો હિસાબ ચૂકતે કરવા આવે છે હિસાબ પૂરો થઈ જાય કે છૂટા પડી જાય અન્ય સ્થળે પાછો લેતી દેતીનો હિસાબ પતવા જાય પણ જતી વખતે છૂટા પડતી વખતે ઈચ્છા અને વાસના રાગ અને દ્વેષ રહી ગયા હોય એટલે પાછા ફરી ફરીને નવી ફરીવાર મળે છે અને લેતી દેતીનો હિસાબ બાંધી લે છે આ પ્રમાણે જન્મ મરણ જ કરે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જટરેશનમ આ થયા કરે છે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય એ ભલે સુખે સુવે કબીર કહે છે કબીર ગાફિલ ક્યો ફિરાઈ ક્યાં સોતા ગન તેરે સિનારે જામખડા જો અંધ્યારે ચોર તને દેખાતો નથી અંધારાનો ચોર તારે માથે યમ રાજાની ફાંસી ઊભી જ છે બરસ દિનાકી ગાંઠ કો ઉત્સવ ગાય બજાય મૂરખ નર સમજે નહીં બરસ કો જાય મરણ અચાનક આવતું જ નથી જન્મ્યો ત્યારથી જ એને મરવાનું શરૂ થઈ ગયું છે પણ આ મૂરખ નર સમજતો નથી કે આના એક એક વરસ કપાતા જાય છે પહેલાં કરી મૂકેલું હોય તે મોત વખતે આવીને ઊભું રહે છે મતિ એવી ગતિ કુપોલદેવ લખે છે ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતી મૃત્યુ વખતે વર્તે છે આખા જીવન દરમિયાન કરેલું છેલ્લે મરણ વખતે આવીને ઊભું રહે છે માટે મૃત્યુ સમીપ આવે અને આત્મા સાધી લઈશું કે સમાધિ સેવશું એ વાત છોડી પડતી મૂકી અત્યારથી જ તે પ્રકાર આ ઘટે છે આ તો એક ધર્મશાળામાં અનેક ગામથી મુસાફરો આવે પછા પોતપોતાના રસ્તે ચાલ્યા જાય તેમ પંખી રાત્રે એક ઝાડ પર રાત્રિ પસાર કરે અને સવાર થતાં ઉડી નીકળે તેમાં અનેક ગતિમાંથી જીવો આવી આવીને ભેગા થાય છે અને વિખૂટા પડે છે એટલે આ થોડા કાળમાં તો એટલો રાગ દ્વેષ મોહ વધારે છે કે મરણ કાળે પ્રતિબંધ થઈ અને મોત બગાડે છે અને અધોગતિએ લઈ જાય છે અનંતકાળથી જે કાગડા કૂતરાના ભાવમાં મેર્યો છે હવે ગતિ બદલાવી તે તેના હાથમાં છે આવો અવસર ફરી ફરી નહીં મળે અવસર બેર બેર નહીં આવે તન છૂટે ધન ક્યાં કા મરણ પાછળ થતી રોકકળ પણ જનારને તો કોઈ પ્રકારની મદદ કરનાર નથી જ માટે રડવું શોક કરવો પાછળની વાતો સંભાર સંભાર કરવી માત્ર જીવને અત્યારેને ભવિષ્યમાં એ દુઃખી કરનાર જ છે ધ્યાનનું કારણ છે એમ સમજીને શોકને સંભાળવો નથી કેમ કે આ સંસારમાં કોઈ દેવ દાનવ ઇન્દ્ર મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી મૃત્યુને વશ થતાં કોઈ આશ્રુદ જ નથી કોઈ એવા ઔષધ મંત્ર તંત્ર દેવ દાનવ નથી કે જે ક્ષણ માત્ર કાલથી જીવનું રક્ષણ કરે એક મનુષ્યની મરણથી રક્ષા કરત તો મનુષ્ય જાત અક્ષય અમર થઈ જાત આમ હોતું નથી આમ થતું નથી આમ થવાનું નથી નહીં તો વૈદના સગા મરે નહીં અને જ્યોતિષી દીકરી ક્યારે રાંડે જ નહીં મરનાર પાછળ લૌકિક ક્રિયા કરવાથી પણ જે જનાર છે તેને કંઈ લાભ ગેરલાભનું કારણ નથી જોકે દાન ક્રિયાનો એકાંતે નિષેધ નથી પણ જનારને તો તેના ભાવ પ્રમાણે કર્મ ફળે પોતાની હયાતી દરમિયાન જે કંઈ સુપાત્રે ધન આદિ વેપર્યું હોય તે સાથે લઈ જાય પાછળથી તો પછી કોઈ કરે કે ન પણ કરે વ્યવસાયિક માણસોને બોલાવી ગીત સંગીત કે ભજનો ગવડાવવા કે ગાવાવાળાને મળ્યું તે તેને ફાયદો થયો તેને લાભનું કારણ બાકી તો મનમાં એમ માને કે મેં ધર્મ આરાધના કરી કે કરાવી આ તો મિથ્યા ખ્યાલ છે અને આમાં રાચવાથી કાંઈ આત્માર સધાય એવું હોતું નથી ખરેખર વૈરાગ્ય ઉપજે એવા જ્ઞાની પુરુષના વચનો એવી સત્સંગ ભક્તિ એ કંઈ કરે તો જીવ પોતે પણ સમાધિ મરણની તૈયારી કરી શકે બાકી તો લૌકિક ક્રિયા માત્ર દંભ અને હાસ્યાસ્પદ કરણી જેવું બની રહે છે કબીર કહે છે બાપ કોઈ ન પૂજે મરે બાત પૂજવાય મુઠ્ઠીભર ચાવલ લે કે કૌએ કો બાપ બનાય એટલે આ બધા લૌકિક વ્યવહાર જનારને કે પાછળ રહેનારને આત્મતનું કારણ થતા નથી આમાંથી બોધ લઈ સમાધિમરણને તૈયારી કરવાનું જ્ઞાનીઓ બોધે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ